हेलो फ्रेंड्स, वेलकम टू आईसीसीई एटले के आई कैन क्रेक एग्जाम बिन सचिवालय। प्रोबेबली आ बिन सचिवालय पहेलानो छेलो लेक्चर यूट्यूब में छे, बराबर। एनी पछी आपणे बिन सचिवालय माटे नहीं मळीए, एक अलग अलग रीते आपणे मळशुं पाछा। पण बिन सचिवालय माटे आ छेलो लेक्चर, बिन सचिवालयनी पहेला बिन सचिवालय माटे आ छेलो लेक्चर, અને એમાં આપણે છેલ્લે કંઈક તમને લોકોને હેલ્પફુલ થઈ શકે એવું કામ છે એ કરવું છે। આજે આપણે બે વસ્તુની માહિતી મેળવવી છે અને બે વસ્તુ વિશે વાત કરવી છે। એક વસ્તુ એક એ છે કે સાહેબ, રિવિઝન લેક્ચર જે તમે ગયા વખતે જે બિન સચિવાલય હતી અને પોસ્ટપોન થઈ, એમાં આપણે જે રિવિઝન લેક્ચર મૂક્યા હતા, વિદ્યાર્થીઓના અઢળક વિદ્યાર્થીઓના મેસેજ છે, ફોન છે, ટેલિગ્રામમાં બધી જગ્યાએ મેસેજ કરે છે કે સાહેબ એ જે રિવિઝન લેક્ચર છે એ અમારે જોવા છે, કારણ કે આપણે પોસ્ટપોન થઈ એક્ઝામ એટલે એને પ્રાઇવેટ કરી દીધા છે યુટ્યુબમાં। તો હવે સાહેબ અમે કઈ રીતે જોઈ શકીએ રિવિઝન લેક્ચર અમારે ફરીવાર જોવા છે? તો મેં પ્રોમિસ કર્યું હતું દરેક વિદ્યાર્થીઓને, અને એ પ્રોમિસ પ્રમાણે ફરીવાર હું તમને લોકોને એ જે રિવિઝન લેક્ચર છે એ ફ્રી આપવાનો છું। જે ગયા લેક્ચર જે રિવિઝન લેક્ચર હતા સેમ ટુ સેમ એ જ લેક્ચર છે, એને ફરીવાર તમારી સમક્ષ અમે લોકો મૂકવાના છીએ। વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓ છે એ લેક્ચર ફ્રીમાં જોઈ શકશે, બરાબર। એટલે વિદ્યાર્થીઓ છે એ લેક્ચર જોઈ લ્યો, સમજી લ્યો કઈ રીતે તમારે લેક્ચર છે ને જોવાના છે, મટીરિયલ કઈ રીતે જોવાનું છે, એ બધી વસ્તુ છે આપણે સમજી લઈએ। પહેલાં વાત કરીએ રિવિઝન લેક્ચરની, અને એની પછી બીજી વાત આપણે કરવાની છે જાહેર વહીવટની। સાહેબ, જાહેર વહીવટનું શું છે? જાહેર વહીવટ છે એ પૂછાશે કે નહીં પૂછાય, બરાબર? અને જાહેર વહીવટ જો પૂછાય તો એની માટે શું આપણે કરી શકીએ, તો એની વિશે આપણે માહિતી છે એ મેળવવાની છે। ઓકે, પહેલી વસ્તુ રિવિઝન લેક્ચર છે, રિવિઝન લેક્ચરની વાત કરી દઈએ તો મેથ્સ ઇંગ્લિશ ગુજરાતનો ઇતિહાસ બંધારણ કમ્પ્યુટર અને વિજ્ઞાન, બરાબર, આ છ વિષય છે। છ વિષયના રિવિઝન લેક્ચર છે તમને લોકોને આપવાના છે। આ છએ છ લેક્ચર છે એકદમ ફ્રી છે। છ વિષય, મુખ્ય છ વિષય ગણિત, ઇંગ્લિશ, ગુજરાતનો ઇતિહાસ, બંધારણ, કમ્પ્યુટર, વિજ્ઞાન, આ ઉપરાંત ગુજરાતી વ્યાકરણ જો શક્ય હશે, ગુજરાતી વ્યાકરણ જો શક્ય હશે તો ગુજરાતી વ્યાકરણ, આમ કરી અને કુલ સાત વિષયના રિવિઝન લેક્ચર છે જે 3-4 કલાકના લેક્ચર છે। એક એક વિષય, એક વિષય છે એ 3-4 કલાકનો, એમ કુલ 7 વિષય છે, 7 × 28 એટલે સમજી લો કે 25-28 કલાકના લેક્ચર છે એ તમને લોકોને ફ્રી મળશે। જે પ્રમાણે તમે ગયા વખતે પ્રતિસાદ આપ્યો હતો એવો જ પ્રતિસાદ છે આ વખતે મળે એવી આશા છે। તમે લોકો જે મારો કદાચ એક લેક્ચર છે એ લગભગ 2 દિવસની અંદર 54-55 હજારે પહોંચ્યો હતો, એટલા બધા ઘણા 56 હજાર વ્યૂ થઈ ગયા હતા વિદ્યાર્થીઓ છે। આ વખતે સાવ યુટ્યુબમાં નહીં મૂકીએ, કે યુટ્યુબની અંદર લેક્ચર આ વખતે મૂકી શકશું નહીં। આ વખતે એ લેક્ચર છે એને આપણે અલગ રીતે મૂકવાનો પ્રયાસ કર્યો છે, એકદમ ફ્રી જ મળવાનો છે। પણ ક્યાં મળશે આ રિવિઝન લેક્ચર છે, ક્યાં મળશે? તો વિદ્યાર્થીઓ, આ રિવિઝન લેક્ચર છે આપણી નવી એપ્લિકેશન જે છે આઈ કેન ક્રેક એક્ઝામ, આપણી નવી એપ્લિકેશન છે એ નવી એપ્લિકેશનની અંદર એકદમ ફ્રી મળવાનો છે, નવી એપ્લિકેશનની અંદર ફ્રી મળવાનો છે। નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ન્યૂ એપ્લિકેશન આઈ કેન ક્રેક એક્ઝામ કરીને, ન્યૂ એપ્લિકેશન આઈ કેન ક્રેક એક્ઝામ કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો ન્યૂ એપ્લિકેશન આઈ કેન ક્રેક એક્ઝામ છે એની ઉપર લિંક ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશન, અને એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે વિડીયો છે એકદમ ફ્રી જોઈ શકશો। હવે વિડીયો છે એ કઈ રીતે તમે જોઈ શકશો એ તમને આલો અહીંયા દેખાડી દઉં ફોટો સ્વરૂપે, જુઓ તમે જોશો એટલે ત્યાં ફ્રી રિવિઝન લેક્ચર કરીને કોર્સ હશે, ફ્રી રિવિઝન લેક્ચર કરીને કોર્સ હશે। એ ફ્રી રિવિઝન લેક્ચર કરીને કોર્સ છે એમાં 1 રૂપિયો એમ લખ્યું છે, પણ 1 રૂપિયો તમારે ભરવા નથી, ખાલી અમારે કોર્સ જનરેટ કરવા માટે 1 રૂપિયો લખવો, અહીંયા કોર્સ જનરેટ કરવો પડે, તમારે લોકોએ એ કોર્સને બાય કરવાનો નથી, 1 રૂપિયો ભરવાનો એનો નથી, ખાલી શું કરવાનું છે લાઇકનું બટન દબાવી દેવાનું છે કે કોર્સ છે એના લાઇક કરજો, કે ફ્રી મળવાનો છે 7 કોર્સ 7 વિષય, બરાબર? ઓકે, એ ફ્રી જો અહીંયા ફ્રી રિવિઝન લેક્ચર કરીને આવશે, એ કોર્સ છે, કોર્સની અંદર જશો ફ્રી રિવિઝન લેક્ચર, એ ફ્રી રિવિઝન લેક્ચરની નીચે ફ્રી કન્ટેન્ટ લખેલું છે, ફ્રી કન્ટેન્ટ, એ ફ્રી કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે વિડીયો છે ચાલુ થઈ જશે। અત્યારે ગુજરાતના ઇતિહાસનું સંપૂર્ણ રિવિઝન એક લેક્ચરમાં, એવો એક વિડીયો છે અપલોડ કરી દીધો છે ગુજરાતના ઇતિહાસ, એટલે એક લેક્ચર છે અત્યારે હાલ અપલોડ થઈ ગયો છે અને એ એક લેક્ચર છે તમે જોઈ શકશો,
काल सुधीमां आवतीकाल सुधीमां बीजा बधा लेक्चर छे ए पण अपलोड थई जशे, साते सात लेक्चर छे ए अपलोड थई जशे। तमे साते सात लेक्चरनुं फ्री रिविजन छे ए करी शकशो, चार चार कलाकना विडियो छे तमे फ्री जोई शकशो। आपणी नवी एप्लिकेशन आई केन क्रेक एक्जाम डिस्क्रिप्शननी अंदर लिंक आपी छे, त्यांथी तमे विडियो पण जोई शकशो, त्यांथी मटिरियल पण जोई शकशो। आ उपरांत આપણી ટેલિગ્રામ ચેનલ છે આઈ કેન ક્રેક એક્ઝામ, ત્યાં પણ તમે જોઈન છે એ થઈ શકશો, બરાબર? એટલે આપણો વિડીયો મટીરિયલ છે એ તમે આ એપ્લિકેશનની અંદરથી જ તમે જોઈ શકશો। ક્લિયર, ડન? એટલે તમે આ રિવિઝન લેક્ચરની વાત છે એ થઈ ગઈ, તમને લોકોને ખ્યાલ આવવો જોઈએ। જુઓ આ બધા કાર્ટૂન છે એ તે મોજમાં આવી ગયા છે કે વાહ સાહેબ મોજ આવી ગઈ, સાત લેક્ચર એકદમ ફ્રી મળી ગયા, બરાબર? ઓકે ચાલો, છેલ્લે આ વસ્તુ કરવી જોઈએ અને આ રિવિઝન છે તમને બહુ કામમાં લાગશે। ઓકે હવે અગત્યના ટોપિક તરફ વધીએ તો સાહેબ જાહેર વહીવટ છે, જાહેર વહીવટમાં શું કરી શકાય? જાહેર પહેલી વસ્તુ તો પ્રશ્ન એ થાય કે સાહેબ જાહેર વહીવટ પૂછાશે કે નહીં? જો હવે જાહેર વહીવટ પૂછાય ન પૂછાય એ પ્રશ્ન જ અલગ છે, આખો નહીં પૂછાય, ગયા વખતે નહોતો પૂછાણો। પણ જે રીતે હેડ ક્લાર્કની એક્ઝામ હતી ને હેડ ક્લાર્કની એક્ઝામ હતી એમાં આપણે જોયું હતું કે તમામ સિલેબસના તમામે તમામ વિષય ઉપર ભાર આપ્યો હતો, ઇવન પર્યાવરણ છે તો પર્યાવરણ ઉપર એ ભાર આપ્યો હતો। તો એની ઉપરથી આપણે એટલું તો કહી શકીએ કે જાહેર વહીવટ છે, જાહેર વહીવટ વિષય ઉપર એ ભાર આપી શકશે, જાહેર વહીવટ ઉપર પણ ભાર આપી શકશે, જાહેર વહીવટ પણ પૂછી શકશે। ખ્યાલ આવે છે? એટલે જાહેર વહીવટ છે, જાહેર વહીવટ કરવું જોઈએ એ પાકી વાત છે। તો જાહેર વહીવટમાં શું કરી શકાય? તો વિદ્યાર્થીઓ તમને લોકોને જાહેર વહીવટના 10 લેક્ચર છે એ મળે એવી આપણે એક પ્રોસેસ ગોઠવી છે। 10 લેક્ચર કરતા રીતે યાદ રાખો 500 MCQ તમને લોકોને મળે, 500 MCQ એવી એક ગોઠવણી કરી છે। પણ 500 MCQ એટલે ખાલી 500 MCQ નહીં, 500 MCQ ખાલી વાંચી નથી જવાના। જો બિન સચિવાલય આપણી પ્રેક્ટિસ જે ચાલુ છે, બિન સચિવાલય પ્રેક્ટિસ જે ચાલુ છે એ બિન સચિવાલય પ્રેક્ટિસની અંદર આપણે રોજે રોજ 500 MCQ મૂકીએ છીએ, તો એ 500 MCQમાં તો આ બિન સચિવ આ જે જાહેર વહીવટ છે આવી જ જવાનું છે। પણ જાહેર વહીવટ છે એને અલગથી આપણે કઈ રીતે સમજવાના છીએ? તો જાહેર વહીવટના રોજે રોજ 50 પ્રશ્નો, જાહેર વહીવટના કેટલા? રોજે રોજ 50 પ્રશ્નો। આ 50એ 50 પ્રશ્નો છે એ વિધાન વાક્ય સ્વરૂપે છે, કેવા? વિધાન વાક્ય સ્વરૂપે, અને 50એ 50 પ્રશ્નો વિધાન વાક્ય સ્વરૂપે। આ જે વિધાન વાક્યો છે એનું વિડીયો સોલ્યુશન પણ તમને મળશે, એટલે રોજે રોજ 50 MCQ આવશે વિધાન વાક્ય સ્વરૂપે, કેવા? વિધાન વાક્ય સ્વરૂપે MCQ આવશે, એટલે પ્રેક્ટિસ જેમ મૂકીએ છીએ એમ એનું મટીરિયલ આવશે। આ ઉપરાંત આ 50એ 50 MCQનો વિડીયો સોલ્યુશન છે એ હું તમને આનું સોલ્યુશન છે એ કરાવીશ। ખ્યાલ આવે છે? કોને મળશે આ? કોને મળશે? તો જે વિદ્યાર્થીઓ છે એને બિન સચિવાલય પ્રેક્ટિસ લીધેલી છે, જે 399-499 વાળી પ્રેક્ટિસ છે જેણે લીધી છે, એ તમામ વિદ્યાર્થીઓને આ મળશે। પ્લસ બિન સચિવાલયની બેચ લીધેલી છે, બિન સચિવાલય બેચ 1માં હોય, 2માં હોય, 3માં હોય, 4માં હોય, કે બિન સચિવાલયની ફૂલ બેચમાં હોય, એ વિદ્યાર્થીઓને મળશે। આ ઉપરાંત એડવાન્સ સ્ટુડન્ટને મળશે, એડવાન્સ વિદ્યાર્થીઓ છે એને મળશે। આ ઉપરાંત તલાટીનો જેણે જેણે વિદ્યાર્થીઓએ કોર્સ લીધેલો છે, તલાટીનો કોર્સ લીધેલો છે, એટલા લોકોને આ આ વસ્તુ છે એ મળશે। તો તમારો પ્રશ્ન થાય કે સાહેબ હવે અમારે શું કરવાનું? તો વિદ્યાર્થીઓ હજી તમે લોકો છે એ ખરીદી શકશો કઈ રીતે? તો આમાં બે વસ્તુ છે એક, તમે બિન સચિવાલય પ્રેક્ટિસ ખરીદી શકશો, બિન સચિવાલય પ્રેક્ટિસ। આ બિન સચિવાલય પ્રેક્ટિસનો અત્યાર સુધી 499 ભાવ હતો, પણ આ એડ કર્યું છે એટલે હવે બિન સચિવાલય પ્રેક્ટિસનો ભાવ થઈ ગયો છે 599। બિન સચિવાલય પ્રેક્ટિસ તમે ખરીદી શકશો કે જેથી કરીને તમને બધી જૂની ટેસ્ટ પણ મળી શકે, નવી ટેસ્ટ પણ મળી શકે, અને આ વિડીયો સોલ્યુશન છે એ પણ મળે, કેટલામાં? 599માં। બીજું ખાલી જાહેર વહીવટ પ્રેક્ટિસ ખરીદવી હોય તો જાહેર વહીવટ પ્રેક્ટિસ પણ ખરીદી શકશો 199, કેટલા? 199। તમારી ઈચ્છા છે, તમારે ખરીદવી હોય તો ખરીદી શકશો। 500એ 500 પ્રશ્નો છે, આ 500 પ્રશ્નોનું મટીરિયલ મળશે, મટીરિયલની પ્રિન્ટ તમે કઢાવી શકશો નહીં, બિન સચિવાલય પ્રેક્ટિસની પ્રિન્ટ કઢાવવા દીધી હતી, બહુ મોટો લોસ થયો છે પણ એનું કોઈ ચિંતા નથી। પણ જાહેર વહીવટ છે, જાહેર વહીવટની પ્રિન્ટ કઢાવી શકશો નહીં, ખાલી 50 પ્રશ્નો રોજ આવે, વાંચી લેવાના, વિડીયો સોલ્યુશન આવે જોઈ લેવાનું, એવું લાગે તો એ 50 પ્રશ્નો લખતા વાર લાગશે,
નહીં એ 50-50 પ્રશ્નો રોજે રોજ આવશે, રોજે રોજનું વિડીયો સોલ્યુશન જોઈ લેવાનું, પ્રશ્નો પાકા કરી લેવાના, એવું લાગે તો લખી નાખવાનું, એની પ્રિન્ટ તમે કઢાવી શકશો નહીં. માત્ર ને માત્ર 199 રૂપિયા, કેટલા 199 રૂપિયા છે. આ તમને કહી દઉં છું કે પહેલાં 500 એડમિશન માટે જ થશે, 199 છે એ 500 એડમિશન, પહેલાં 500 એડમિશન માટે 199 રહેશે. બાકી 10 વિડીયો એટલું ડીપમાં એક એક કલાકના, અને 10 વિડીયોના એક વિડીયોનો ખાલી 19 રૂપિયા થાય, કેવું? એક માવા બરાબર રૂપિયો, તો એક માવો ખાઈ જતા હોય ને એ બરાબર થયું, પાન ખાઈ જતા હોય, માવો ખાઈ જતા હોય, બરાબર? એટલે 19 રૂપિયાનો એક વિડીયો જાહેર રિવોર્ડ. અને એમાંથી સમજી લો કે 4 કે 5 માર્કનું પૂછાઈ જાય, જે કોઈને ન આવડે ને આપણને આવડે તો મોજ પડી જાય. એકદમ વિધાન વાક્યો છે એ સોલ્વ કરાવશું, મોજ પડી જશે. જાહેર વિવટને સંપૂર્ણ કવર કરી લેશું. એક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બંને બુક પુસ્તક હોય તો એ પણ ખરી, આપણું પ્રાઇવેટ પુસ્તક જે હતું પાર પાડ્યું હતું એ, આ ઉપરાંત જે ઓથેન્ટિક વસ્તુ છે જે હિન્દીમાંથી ગુજરાતી કન્વર્ટ કરીએ છીએ એને, આ બધાનો સમાવેશ કરીને 500 MCQ બનાવ્યા છે. રોજે રોજ 50-50 પ્રશ્નો તમારી સમક્ષ મૂકશું. તમારે લોકોએ શું કરવાનું છે, એ 50 પ્રશ્નો છે એને સોલ્વ કરવાના છે. હું તમને વિડીયો સોલ્યુશન કરાવીશ, ડિટેલ પછી એનું હારોહાર તમને બીજી બધી આપતો જઈશ, કે જેથી કરીને આપણું જાહેર વિવટ છે છેલ્લો વાર જાહેર વિવટ ઉપર કરીએ અને જાહેર વિવટ છે એ કમ્પ્લીટ કવર થઈ જાય. સાહેબ, આ જાહેર વિવટ છે એને પરચેસ કઈ રીતે કરવાનું? તો મિત્રો, જાહેર વિવટ આપણી બે એપ્લિકેશન, નવી અને જૂની બંને એપ્લિકેશનની અંદર મળશે. જે જૂની એપ્લિકેશન છે એમાં વાત કરી દીધી, ક્યાં જવા મળશે? તો પેકેજીસમાં જવાનું. પેકેજીસ ઉપર ક્લિક કરશો તો એડવાન્સમાં જવાનું. એડવાન્સમાં ક્લિક કરશો એટલે એક કોર્સ છે જાહેર વહીવટ પ્રેક્ટિસ, એની ઉપર ક્લિક કરશો. જાહેર વહીવટ પ્રેક્ટિસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા 10 ડે 199 રૂપિયા, 10 ડે 199 રૂપિયા. તમે ગમે ત્યારે ખરીદશો, 24 તારીખે બપોરે 2 વાગે આ કોર્સ છે એ એક્સપાયર થઈ જશે. તમે 10 ડેઝ લખ્યું છે આની અંદર, તમારી કદાચ તમે આગળ 15-16 તારીખથી તમે કદાચ ખરીદ્યો, 15-16 તારીખથી તમે ખરીદો, તો 15-16 તારીખે ખરીદો તો આવી 26 તારીખ સુધી તમારે એક્સપાયર ડેટ ભલે બતાવે, પણ 24 તારીખે બપોરે 2 વાગે એક્સપાયર્ડ થઈ જશે. આ ઉપરાંત આ જાહેર વહીવટ છે એનું ટાઈમ ટેબલ આપી દઉં તમે કઈ રીતે થશે. મિત્રો, 15 તારીખથી લેક્ચર ચાલુ થશે, અને કોર્સ છે એ ક્યાંથી ચાલુ થશે? 15 તારીખથી. 15 તારીખ સુધીમાં તમારા લોકોએ શક્ય હોય એટલો કોર્સ ખરીદી લેવાનો છે. આપણે આશા રાખીએ 500 વિદ્યાર્થી થઈ જાય તો પછી 15 તારીખથી કોર્સ છે એને બંધ કરી દેશું, એ જેથી કરીને આપણે સર્વર ઉપર બહુ બર્ડન ન આવે, બરાબર? 15 તારીખથી ચાલુ થશે, 15 તારીખથી લેક્ચર અને મટીરિયલ છે એ આવવાનું ચાલુ થશે. આખા દિવસમાં લેક્ચર છે એ આવી જશે. આપણો પ્રયત્ન છે કે બપોરે 2 વાગ્યા સુધીમાં લેક્ચર અને મટીરિયલ બે આવી જાય, બપોરે 2 વાગ્યા સુધીમાં આવી જાય. પણ એમ નોકદાશ ન આવે તો ઉહાપોહ કરીને માથે ચડી નહીં જવાનું, ફોન ઉપર ફોન નહીં કરવાનું, ન થાય નહીં આવે. પણ આખા દિવસની અંદર 15 તારીખે આખા દિવસની અંદર લેક્ચર છે, આખા 15 પછી 16, 17, 18, 19 એ રીતે આખા દિવસની અંદર લેક્ચર છે આવી જાય. પણ મોસ્ટલી એવું થશે કે 2 વાગ્યા પહેલાં વિડીયો અને મટીરિયલ છે એ આવી જશે, રેડી? પણ 15 તારીખથી કોર્સ ચાલુ થશે. અત્યારે તમે કોર્સ ખરીદો તો અંદર વિડીયો કે મટીરિયલ ક્યાંય જોવા મળશે નહીં. 15 તારીખ સુધી એડમિશન છે. 15 તારીખથી આપણે પ્રેક્ટિસ અને વિડીયો છે એ મૂકવાના ચાલુ કરશું. રોજે રોજ એક વિડીયો આવશે, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. એક દિવસ એવો હશે કે 2 વિડીયો આવશે, કે જેથી કરીને 500 પ્રશ્નો છે આપણે સોલ્વ કરી શકીએ, 500-એ 500 પ્રશ્નો આવી જાય. રેડી? ખ્યાલ આવી? ઓકે, આ મેં તમને માહિતી આપી દીધી. પહેલાં એક જૂની એપ્લિકેશનમાં કઈ રીતે ખરીદો, નવી એપ્લિકેશનમાં કઈ રીતે ખરીદી કહીએ તો, નવી એપ્લિકેશન છે એમાં જુઓ નીચે સ્ટોરનો ઓપ્શન આવશે. શેનો ઓપ્શન આવશે? સ્ટોરનો ઓપ્શન આવશે નવી એપ્લિકેશનમાં, નીચે સ્ટોરનો. સ્ટોર ઉપર ક્લિક કરશો એટલે જાહેર વહીવટ પ્રેક્ટિસ કોર્સ આવશે, એની પર ક્લિક કરશો એટલે સીધું બાય નાઉનો ઓપ્શન આવશે. બાય નાઉન ક્લિક કરશો એટલે તમે ફોનપે, ગૂગલ પે, પેટીએમ, એટીએમ કાર્ડ કોઈ પણથી આ કોર્સ છે એ ખરીદી શકશો. જે વિદ્યાર્થીઓને નવી એપ્લિકેશનમાં જોડાવવું હોય નવી એપ્લિકેશનમાં ખરીદે, જૂની એપ્લિકેશનમાં રહેવું હોય તો જૂની એપ્લિકેશનમાં કોર્સ ખરીદે. ગમે એ તમે કોર્સ છે ગમે ત્યાંથી ખરીદી શકશો તમારી ઈચ્છા મુજબ, ઈચ્છા અનુસાર. પણ એવું ન કરતા જૂની એપ્લિકેશનમાં તમારે નવી એપ્લિકેશનમાં ટ્રાન્સફર થવું છે, નવીમાંથી જૂની થવું છે એવું નહીં. જે ડિસાઇડ કરો એ કરો, પછી તમને નવીમાંથી જૂનીમાં કે જૂનીમાંથી નવીમાં ટ્રાન્સફર કરી દઈશ નહીં. જે તમારે જેમાંથી કોર્સ ખરીદવું હોય તમે ખરીદી શકશો. પહેલાં 500 વિદ્યાર્થી માટે 199 રૂપિયા, અને આપણે આશા રાખીએ 500 વિદ્યાર્થીને આપણે સમાવેશ કરીએ કે જેથી કરીને આપણા સર્વર ઉપર એટલું બધું બર્ડન હવે છેલ્લે ન આવે, કારણ કે સર્વર એકદમ ક્રેશ થઈ ગયું છે. આપણે 24 તારીખ સુધીની લિમિટ છે, 24 તારીખ પછી ઘણા બધા ઇસ્યુ છે એ ચાલુ થવાના છે, જે ધીમે ધીમે આપણે સોલ્વ કરશું. નવી એપ્લિકેશનમાં ધીમે ધીમે વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરશું. પણ એ પછીની વાત છે, અત્યારે આપણે છેલ્લો સમય છે એનો લાભ આપણે લઈએ અને બિનસચિવાલય છે એને પાર પાડીએ. તમામ વિદ્યાર્થીઓને બિનસચિવાલય આપવા જનાર, એપ્લિકેશન કદાચ નથી લેવાના એ તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, ખૂબ સારું પરફોર્મન્સ આપો. કારણ કે બિનસચિવાલયના વિદ્યાર્થીઓ માટે, આપણા જે વિદ્યાર્થીઓ છે એ માટે એપ્લિકેશન હું આવીશ,
પણ જે વિદ્યાર્થીઓ અત્યારે યુટ્યુબ છે, યુટ્યુબમાંથી પછી એપ્લિકેશન નથી જોડાવા, એ તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. તમે તમારું, તમારા માતા પિતાનું, તમારા સમાજનું નામ રોશન કરો એવી શુભેચ્છા, શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.